અમદાવાદના વટવા જીઆઈડીસી ખાતે 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમએલડી વોટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસ કોઓપરેટિવ સોસાયટી દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીના વિનિયોગથી ફેન્ટમ કેટાલિક રિએક્ટર ટેકનોલોજીનો લાભ વટવા જીઆઈડીસીના 700થી વધુ ઉદ્યોગકારોને લાભ મળશે. આ પ્રોજેક્ટથી વટવા વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના 100% નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે. અમદાવાદના વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગકારોએ સાથે મળીને દૂષિત પાણીને શુદ્ધ કરવાના અત્યાધુનિક પ્લાન્ટની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં સમય સાથે કદમ મિલાવતા વોટર મેનેજમેન્ટ અને ગંદા પાણીના શુદ્ધિકરણ અને રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જેવા અભિગમ અપનાવીને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ તેમજ વાતાવરણ શુદ્ધિનો માર્ગ અપનાવ્યો છે. ઔદ્યોગિક એકમોના ગંદા પાણીના નિકાલ માટે રાજ્યમાં સેપ્ટને વેગ આપીને 750થી વધુ એમએલડી પાણી શુદ્ધિકરણના 35 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને 19 જેટલા નવા પ્લાન્ટનું આયોજન છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે પેરામીટર્સ હોય એ અચીવ કરી શકે એના માટે ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટીએ આજે આ શરૂઆત કરી છે અને આપણે સૌ વેપાર ધંધાની સાથે પર્યાવરણનું જતન કરવું અને પ્રદૂષણનો વધારો ન થાય એના માટે ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટીએ આજે ઉત્તમ કામ કર્યું છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલી અને આ જ ક્ષેત્રના સાંસદ ભાઈ શ્રી એચએસ પટેલ અને અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ચેમ્બરના અધ્યક્ષ નટુભાઈ અને ગ્રીનના અધ્યક્ષ રમેશભાઈ પટેલ સાથે વટવા જીઆઈડીસીના જુદા જુદા ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો. આ પ્લાન્ટ ફેન્ટમ કેટાલિસ્ટ રિએક્ટર છે અને આ પ્લાન્ટ તાઇવાનથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યો છે 70 કરોડના ખર્ચે અને અમારા સીટીબીના નોર્મ્સ નહોતા આવતા જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે, એટલે પછી અમે આ પ્લાન્ટ અહીંયા ઇન્સ્ટોલ કર્યો છે જેથી કરીને નવી ઇન્ડસ્ટ્રી વટવામાં સ્થપાય અને જૂની ઇન્ડસ્ટ્રીનું વિસ્તરણની પ્રક્રિયા આગળ વધે એટલા માટે અમે આ લાવેલા છીએ અને જીપીસીબીના સંપૂર્ણ નોર્મ્સનું પાણી સંપૂર્ણ નોર્મ્સનું પાલન થાય એના માટે અમે આ પ્લાન્ટ કાર્યરત કરીશું.